તો સાંજે આઠ કલાકે પણ એજ્યુ સફરના પ્લેટફોર્મો ઉપર તમે પધારવાનું ન ભૂલતા આજે ધૂળેટીનો તહેવાર છે તો એજ્યુ સફર પરિવાર વતી સર્વ મિત્રોને હેપી ધૂળેટી અને એકબીજા મિત્રો ધૂળેટી રમજો પરંતુ સહન શક્તિ પણ રાખજો કારણ કે ક્યારેક મિત્રો એકબીજાને રંગવામાં બોલાચાલી થતી જાય બોલાચાલી થઈ જતી હોય છે અને પરિણામ સ્વરૂપે એમાંથી મોટો ઝઘડો આકાર પામતો હોય છે તો આવા સંજોગોમાં આપણે સહનશીલતા રાખીશું અને શક્ય હોય ત્યાં સુધી પ્રકૃતિના રંગોનો કેસુડાના રંગોનો ઉપયોગ કરી શકીએ રસાયણયુક્ત રંગો છે એ ચામડીને ખરાબ કરી શકે છે એટલા માટે પ્રકૃતિના રંગોનો ઉપયોગ કરવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી તિલક હોળી પણ રમી શકાય ચાલો મિત્રો વધારે તો તમને શું કહેવું કારણ કે તમારી ઉંમર જ એ લેવલની છે તમે સમજદાર છો ઓકે વાત માનશો સારું ચાલો આજે સાંજના આઠ કલાકે મિત્રો અમે લાઈવ પ્રસારણમાં દીશા અને અંતરને સ્પષ્ટ સમજ આપવાના છીએ અને મિત્રો અમારા સંજય મકવાણાની જે બોલવાની શૈલી છે તમને સમજાવવાની રીત છે જબરજસ્ત છે આજે તમને આનંદ કરાવવાનો છે એટલા માટે ગેટ રેડી ફોર દિશા અને અંતર રીઝનિંગનો પોઈન્ટ ક્યારે રેડી રહેવાનું છે સાંજના આઠ કલાકે મિત્રો ઓકે અને તમારા તમામ જે કન્ફ્યુઝન છે એ દૂર કરવા પધારી રહ્યા છે અમારા સંજય સર

પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે આ ઘટનાને લઈને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કારણ કે પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે એક પછી એક નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે તો પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે નામ યાદ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો આગળ વાત કરવાના છીએ ડિજિટલ વોટર ડેટા બેંક શરૂ કરવામાં આવી છે શું શ્રી કુમુદબેન જોશીનું નિધન થયું છે તેઓ કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ હતા ભારત સરકાર દ્વારા તેર નદીઓને પુનર્જીવિત કરવાની એક વાત થઈ રહી છે ચેર ઓફ એક્સેલન્સની વાત કરીશું ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરવામાં આવ્યું છે અને માય ઇલેવન સર્કલના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે એફઆઈડી ચેસ ઓલિમ્પિયાડ બે હજાર બાવીસ તાજેતરમાં ક્યાં શરૂ થવા જઈ રહ્યો છે અને લીઝેન્ડ સ્કોટ વોલનું નિધન થયું છે તેઓ કોણ હતા અને સંયુક્ત રાષ્ટ્ર પણ હાઈલાઇટમાં છે અને મિત્રો

અને નાટોની સ્થાપના ક્યારે થઈ હતી ઓકે નીચે કમેન્ટ બોક્સમાં લખજો આપ મિત્રો આજે થોડી ગળામાં તકલીફ છે એટલે સહન કરી લેજો વચ્ચે કદાચ ઉધરસ આવે તો તમારે એ સહન કરવું પડશે ઓકે ચાલો રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ ભગવંત માને પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે ઈમેજમાં તમે જોઈ શકો છો નામ છે ભગવંત મા અને તેઓ પંજાબના નવા મુખ્યમંત્રી બને છે એમની बाजूમાં દિલ્હીના આમ આદમી પાર્ટીના પ્રાયોજક અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત છે ભગતસિંહના મૂળ ગામ ખટકર કલાનમાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની હાજરીમાં ભગવંત માને પંજાબના અઢારમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે બે બાબતો ખાસ યાદ રાખજો એક તો પંજાબના રાજ્યપાલ કોણ છે બનવારીલાલ પુરોહિત બીજો પંજાબના અઢારમાં મુખ્યમંત્રી તરીકે શપથ કોણે લીધા છે ભગવંત માને અને મિત્રો તેઓ કયા ગામના વતની છે ખટકર કલાનના વતની છે અને ખટકર કલાન એટલે આપણા ક્રાંતિવીર ભગતસિંહનું મૂળ ગામ ઓકે આમ આદમી પાર્ટીએ એકસો સત્તર સભ્યોની પંજાબ વિધાનસભામાં કોંગ્રેસ અને એસ એ ડી બસપા ગઠબંધનને પછાડીને બાણું જેટલી બેઠકો જીતી હતી કોને આમ આદમી પાર્ટીએ મિત્રો બાણું જેટલી બેઠકો પંજાબ રાજ્યમાં જીતી છે અને ભગવંત માને શપથવિધિમાં હાજર રહેલા લોકોનો આભાર માન્યો હતો અને જો બોલે સો નિહાલ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને ભગવંત માને ઇનકિલાબ જિંદાબાદ સાથે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું આ કાર્યક્રમમાં આપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા મિત્રો આ શપથ સમારોહ યોજાયો એમાં આમ આમ આદમી આદમી પાર્ટીના પાર્ટીના નવા ધારાસભ્યો એ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં હાજર અન્ય નેતાઓમાં દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એવા મનીષ સિસોદિયા અને દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયનો પણ સમાવેશ થાય છે અને આપણે વાત કરી રહ્યા છીએ પંજાબની તો પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે ભગવંત માન ઈમેજમાં તમે જોઈ શકો છો પરંતુ એમણે કોનું સ્થાન લીધું છે ચરણજીત ચન્ની ચન્નીનું સ્થાન લીધું છે તો પંજાબના પૂર્વ મુખ્યમંત્રી હતા ચરણજીત ચરણજીતસિંહ ચન્ની અને અત્યારે નવા મુખ્યમંત્રી બન્યા છે ભગવંત માન અને પંજાબના રાજ્યપાલ બોલે તો બનવારીલાલ પુરોહિત અને પંજાબની રાજધાનીનું નામ છે ચંડીગઢ આગળ વાત કરીએ મિત્રો તો પંજાબના રાજ્ય પ્રતીકો વિશે પણ આજ આપણે જાણી લઈએ અહીં તમે જોઈ શકો છો કે પંજાબ મિત્રો અહીં પાકિસ્તાન સીમાને સ્પર્શ્ય છે અહીં પંજાબ રાજ્ય ઓકે અને પંજાબ નું રાજ્ય પક્ષી કયું છે મોટો શકરો પંજાબ નું રાજ્ય પ્રાણી કયું છે કાળિયાર પંજાબ નું રાજ્ય વૃક્ષ કયું છે સીસમ અને પંજાબ ની રાજ્ય ભાષા કઈ છે પંજાબી મિત્રો ખાસ કરીને જે બેન્કિંગ ની એક્ઝામિનેશન હોય એમાં આ રાજ્ય પ્રતીકોને લઈને પ્રશ્નો પૂછાયા છે અને આગામી સમયમાં તમે જોયું છે કે કૂટ સ્વરૂપે હવે પ્રશ્નો પૂછાવાની શરૂઆત થઈ ગઈ છે તો જે તે રાજ્ય એક બાજુ આપેલા હોય બીજી બાજુ રાજ્ય પ્રતિક આપેલા હોય એટલે કે રાજ્ય પક્ષીનો એકાદો કૂટ બનાવીને મૂકી દે તો એવી રીતે અહીંયાથી ચાર જેટલા પ્રશ્નો બની શકે છે તો યાદ રાખજો ધીમે ધીમે તમે આ ટેવ પાડશો તો તમામ રાજ્યોના આ રાજ્ય પ્રતિકો પણ તમને યાદ રહી જશે રાજ્ય પક્ષી છે મોટો શકરો રાજ્ય પ્રાણી છે કાળિયાર રાજ્ય વૃક્ષ છે સીસમ અને રાજ્ય ભાષા છે પંજાબી આગળ વાત કરીએ તો ભારતની રાઇટિંગ વિથ ફાયર ઓસ્કાર બે હજાર બાવીસની બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે મિત્રો એક ફિલ્મ છે એ ફિલ્મનું પોસ્ટર તમે જોઈ શકો છો અહીં લખેલું છે રાઇટિંગ વિથ ફાયર અને તેને ઓસ્કાર બે હજાર બાવીસની બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે દલિતોની આગેવાની હેઠળના તમામ મહિલા અખબાર

રાઇટિંગ વિથ ફાયર ને ઓડિયન્સ અને જ્યુરી એવોર્ડ પણ મળ્યો હતો તેનું નિર્માણ ટિકિટ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્દેશન ફિલ્મ નિર્માતાઓ રિન્ટુ થોમસ અને સુસ્મિત ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો રાઇટિંગ વિથ ફાયર નામના ફિલ્મનું નિર્માણ કોણે કર્યું છે રિન્ટુ થોમસ અને સુસ્મિત ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે અને ખબર લહરિયા મિત્રો આ ખબર લહરિયા છે શું ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં મે બે હજાર બે માં સ્થપાયેલું એક અખબાર છે ખબર લહરિયા એના ઉપરથી નસ્તે આ રાઇટિંગ વિથ ફાયર નામની ડોક્યુમેન્ટરી ફિલ્મો બની છે અને આ શ્રેણીમાં સામેલ અન્ય નામાંકિત થનારી ફિલ્મો કઈ કઈ છે તો એસેન્શન એટિકા ફ્લાય અને સમર ઓફ સોલ ફરી એકવાર જોઈ લો એસેન્શન એટિકા ફ્લાય સમર ઓફ સોલ અને એની સાથે મિત્રો રાઇટિંગ વિથ ફાયર નામની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ મિત્રો નોમિનેટ થઈ છે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તાજેતરમાં કર્ણાટકે ડિજિટલ વોટર ડેટા બેંક શરૂ કરી છે કોણે કર્ણાટક રાજ્યએ મિત્રો ડિજિટલ વોટર ડેટા બેંક લોન્ચ કરી છે અહીં લખેલું છે કર્ણાટક લોન્ચિસ ફર્સ્ટ એવર ડિજિટલ વોટર ડેટા બેંક તો કર્ણાટકના આઈટી મંત્રી સી એન અશ્વથ નારાયણે આ ભારતની પ્રથમ ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ લોન્ચ કરી હતી એક્વેરિયમ ને એક્વેરિયમ પણ કહેવાય છે અને ભારતની પ્રથમ ડિજિટલ વોટર બેંક એક્યુવેરિયમ કર્ણાટકના બેંગ્લોરુમાં શરૂ કરવામાં આવી છે જે વધુ સારા જળ વ્યવસ્થાપનના ઉદ્દેશ્યથી એક નવીન પહેલ છે અને તેની રચના એક્વાક્રાફ્ટ ગ્રુપ વેન્ચર્સ દ્વારા કરવામાં આવી છે અને ડિજિટલ વોટર ડેટા બેંક સંશોધન અને વિશ્લેષણની આંતરદ્રષ્ટિ અને પુરાવા પણ પ્રદાન કરે છે જેના દ્વારા જળ પ્રદૂષણને પહોંચી વળવા માટે મૂળભૂત વિશ્વસનીય માહિતી પ્રદાન કરવામાં આવે છે જ્યારે જળ સલામત વિશ્વના નિર્માણની વાત આવે છે ત્યારે ડેટા સંચાલિત નિર્ણયો સેવા વિતરણમાં સુધારો કરી શકે છે તેમજ જળ સંસાધનોને જાળવી શકે છે અને સ્થિતિ સ્થાપકતા પેદા કરી શકે છે અને મિત્રો જ્યારે કર્ણાટકમાં આ પહેલ શરૂ થઈ છે તો કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે બસવરાજ બોમ્બઈ ઇમેજમાં તમે જોઈ શકો છો અને કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગહેલોત અને કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ મિત્રો આ ત્રણ ફેક્ટ તો કદાચ તમને યાદ હશે પરંતુ આજે કર્ણાટકના રાજ્ય પ્રતિકો વિશે પણ જાણી લ્યો સૌપ્રથમ તો નકશો જુઓ કે કર્ણાટક રાજ્ય તેની આસપાસ કયા કયા રાજ્યો આવેલા છે તો અહીં મિત્રો ગોવા અહીં મહારાષ્ટ્ર અહીં તેલંગણા આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળ આટલા રાજ્યો સાથે કર્ણાટક સરહદ ધરાવે છે અને કર્ણાટક નું રાજ્ય પક્ષી છે નીલકંઠ કર્ણાટક નું રાજ્ય પ્રાણી કયું છે હાથી કર્ણાટક નું રાજ્ય ફૂલ છે કમળ અને કર્ણાટક નું રાજ્ય વૃક્ષ છે ચંદન ફરી એકવાર જોઈ લો કારણ કે પહેલી વખત છે કર્ણાટક નું રાજ્ય પક્ષી નીલકંઠ રાજ્ય પ્રાણી હાથી રાજ્ય ફૂલ કમળ અને રાજ્ય વૃક્ષ છે ચંદન આગળ વાત કરીએ તો તાજેતરમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ શું શ્રી કુમુદબેન જોશીનું નિધન થયું છે અહીં તમે જોઈ શકો છો કુમુદબેન જોશી ફોર્મર આંધ્રપ્રદેશ ગવર્નર એટલે કે આંધ્રપ્રદેશ રાજ્યના તેઓ ભૂતપૂર્વ ગવર્નર એટલે કે રાજ્યપાલ રહી ચૂક્યા હતા નામ શું છે કુમુદબેન જોશી તો અઠ્યાશી વર્ષીય આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ કુમુદબેન મણિશંકર જોશીનું નિધન થયું છે કુમુદબેન જોશીએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો થી સાત ફેબ્રુઆરી ઓગણીસો નેવ સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી શારદા મુખર્જી પછી તેઓ રાજ્યના બીજા મહિલા રાજ્યપાલ હતા અને કુમુદબેન જોશી ત્રણ વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે કુમુદબેન મણિશંકર જોશી માહિતી અને પ્રસારણ મંત્રી મિત્રો ઓક્ટોબર ઓગણીસો એંસીથી જાન્યુઆરી ઓગણીસો બ્યાસી સુધી તેઓ માહિતી અને પ્રસારણ મંત્રી અને નાયબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી એમનો મિત્રો ચાર્જ સંભાળેલો જાન્યુઆરી ઓગણીસો બ્યાસી થી લઈને ડિસેમ્બર ઓગણીસો ને ચોર્યાસી સુધી એટલે કે તેઓ મંત્રી પદ પણ નિભાવી ચુકેલા છે અને આપણે વાત કરીએ આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે વાય એસ જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન અને આંધ્રપ્રદેશની મિત્રો રાજધાની અહીં લખેલું છે હૈદરાબાદ અને હવે સંપૂર્ણ રીતે આયોજનબદ્ધ રીતે વિકસાવવામાં આવેલી આંધ્રપ્રદેશની નવી રાજધાનીનું નામ નીચે કમેન્ટ બોક્સમાં લખજો મિત્રો અને આંધ્રપ્રદેશના રાજ્ય પ્રતિકોની વાત કરીએ તો આંધ્રપ્રદેશનું રાજ્ય પક્ષી છે નીલકંઠ હમણાં મિત્રો કયા રાજ્યની વાત આવી એમાં પણ રાજ્ય પક્ષી નીલકંઠ આવ્યું હતું તો આવી રીતે તમે નજીક નજીકના રાજ્યોના રાજ્ય પક્ષી પણ યાદ રહી જશે આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી છે કાળિયાર રાજ્ય ફૂલ છે નીલકમળ અને રાજ્ય વૃક્ષ છે લીમડો આગળ વાત કરીએ તો ભારત સરકાર દ્વારા તેર નદીઓને પુનર્જીવિત કરવામાં આવશે કોના દ્વારા ભારત સરકાર દ્વારા તેર જેટલી નદીઓને પુનર્જીવિત કરવામાં આવશે ચૌદ માર્ચે વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે દેશની તેર મોટી નદીઓના કાયાકલ્પ માટે એક પ્રોજેક્ટની જાહેરાત કરી હતી કાયાકલ્પ પ્રોજેક્ટનો ભાગ બનનારી તેર નદીઓમાં કઈ કઈ નદીઓ સમાવિષ્ટ છે મિત્રો તો યાદ રાખજો હિમાલયની નદીઓમાં જેલમ ચિનાબ રાવી અને કાવેરી આ તેર નદીઓને મિત્રો પુનર્જીવિત કરવા માટે થઈને આ મહત્વનું પગલું કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે લખ્યું છે કે ભારત સરકાર દ્વારા તેર નદીઓને પુનર્જીવિત કરવામાં આવશે એમાં આપણે મિત્રો હિમાલયની નદીઓ એમાં જેલમ ચિનાબ રાવી બિયાસ સતલુજ અને યમુના અને બ્રહ્મપુત્રા ડેક્કન અથવા તો દ્વીપ કલ્પ નદીઓ કઈ કઈ તો નર્મદા ગોદાવરી મહાનદી કૃષ્ણ અને કાવેરી અને મિત્રો ઇનલેન્ડ રન ઓફ કેટેગરીની નદી લુણી પણ તેમાં સમાવિષ્ટ છે અને આ તેર નદીઓ ભારતના ભૌગોલિક વિસ્તારના લગભગ સત્તાવન પોઈન્ટ પિસ્તાલીસ ટકા વિસ્તારોને આવરી લે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન

અને તેને અમલમાં મૂકવામાં મિત્રો પાંચ વર્ષનો સમય લાગવાનો છે આગળ વાત કરીએ જનરલ બિપિન રાવતની યાદમાં ભારતીય સેનાએ ચેર ઓફ એક્સેલન્સ સમર્પિત કર્યું હતું ઇમેજમાં તમે જોઈ શકો છો ભારતના પ્રથમ સી ડી એસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ જનરલ બિપિન રાવત અને તેમની યાદમાં ભારતીય સેનાએ ચેર ઓફ એક્સેલન્સ સમર્પિત કર્યું હતું જનરલ બિપિન રાવતની પાસઠમી જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાએ અઢાર ને સિત્તેર માં સ્થપાયેલી દેશની સૌથી જૂની થિંક ટેન્ક યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયામાં દિવંગત ચીફ ઓફ ડિફેન્સ યાદમાં ચેર ઓફ એક્સેલન્સ નું લોકાર્પણ કર્યું હતું ફરી એકવાર આ સમાચાર જોઈ લો કે આપણા ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત એમની પાસઠમી જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાએ અઢારસો ને સિત્તેર માં સ્થપાયેલી ભારતની સૌથી જૂની થિંક ટેન્ક યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં દિવંગત એવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની યાદમાં ચેર ઓફ નું લોકાર્પણ કર્યું હતું અને મિત્રો યુ એનું પૂરું નામ શું થાય છે યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને યુ ખાતે જનરલ બિપિન રાવત મેમોરિયલ ચેર ઓફ એક્સેલન્સ સંયુક્તતા અને એકીકરણના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને સશસ્ત્ર દળો સાથે સંબંધિત વ્યૂહાત્મક મુદ્દાઓ પર સંશોધન હાથ ધરવાનું લક્ષ્ય રાખશે અને વર્ષ બે હજાર બાવીસના સંશોધનનો વિષય ભારતમાં જમીન યુદ્ધના સંદર્ભમાં સંયુક્તતા અને સંકલન હશે આર્મી સ્ટાફના વડા જનરલ એમ એમ નરવણેએ યુએસઆઈના ડિરેક્ટર મેજર જનરલ બી કે શર્માને નિયુક્ત ચેર ઓફ એક્સેલન્સને માનદ વેતન તરીકે રૂપિયા પાંચ લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો આગળ વાત કરીએ તો નીતિન ગડકરીએ ટોયોટા મિરાઈ ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વહીકલનું ઉદ્ઘાટન કર્યું છે ઇમેજમાં તમે જોઈ શકો છો નીતિન ગડકરીજી મિત્રો આપણા ભારત દેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વહીકલનું ઉદ્ઘાટન કર્યું છે ટોયોટા મિરાઈ તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે નીતિન ગડકરી નીતિન ગડકરીજીએ નવી દિલ્હીમાં વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી

ભારતીય માર્ગો અને આબોહવાની સ્થિતિમાં ટોયોટા મિરાઈની કામગીરીનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લોન્ચ કરવામાં આવી છે મિત્રો આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી છે કે આ હાઇડ્રોજન યુક્ત છે વાહન અને તે કેટલી સક્સેસ રહે છે ફરી એકવાર જોઈ લો કે ટોયોટા મિરાઈને ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઇવેટ લિમિટેડ અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી દ્વારા ભારતીય માર્ગો અને આબોહવાની સ્થિતિમાં ટોયોટા મિરાઈની કામગીરીનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લોન્ચ કરવામાં આવી છે અને ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે ઇમેજમાં તમે જોઈ શકો છો ટોયોટા મિરાય જે દેશમાં ગ્રીન હાઇડ્રોજન આધારિત ઇકો સિસ્ટમ ઊભી કરશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને ઊર્જા આત્મનિર્ભર બનાવવામાં પણ મદદ કરશે હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો સંયુક્ત રાષ્ટ્રીય પંદરમી માર્ચને ઇસ્લામો ફોબ્યા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો છે અહીં વાંચી શકો છો યુનાઇટેડ નેશન ડિક્લેર્સ માર્ચ 15 એઝ ઇન્ટરનેશનલ ડે ટુ કોમ્બેટ ઇસ્લામો ફોબ્યા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ દર વર્ષે 15 માર્ચને ને 2022 થી શરૂ થઈ રહેલા ઇસ્લામો ફોબ્યાના સંઘર્ષના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને મિત્રો 193 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા પસાર કરવામાં આવેલા આ પ્રસ્તાવને પાકિસ્તાનના રાજદૂત મુનીર અક્રમે 15 માર્ચ 2022 ના રોજ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન તરફથી રજૂ કર્યો હતો અને આ એ દિવસ છે જ્યારે એક બંદૂકધારીએ ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં બે મસ્જિદોમાં પ્રવેશ કર્યો હતો અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને જેમાં એકાવન શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા અને ચાલીસ અન્ય ઘાયલ પણ થયા હતા ઇસ્લામોફોબિયાનો ફોબિયાનો સામનો કરવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે મુસ્લિમો સામે વ્યવસ્થિત નફરતભર્યા ભાષણ અને ભેદભાવને ઘટાડવાનો રહેશે મિત્રો ખાસ યાદ રાખજો ઈસ્લામો ફોબિયાનો સામનો કરવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે મુસ્લિમો સામે વ્યવસ્થિત નફરતભર્યા ભાષણ અને ભેદભાવને ઘટાડવાનો રહેશે

ટી એસ તિરુમૂર્તિ સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીને જણાવ્યું હતું કે ભારતને આશા છે કે અપનાવવામાં આવેલા ઠરાવથી કોઈ દાખલો બેસાડવામાં આવશે અને અને મિત્રો હવે ખેલ જગતની વાત કરીએ તો શુભમન ગિલ ઋતુરાજ ગાયકવાડ માય ઇલેવન સર્કલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ડ્રીમ ઇલેવન ની જેમ જ મિત્રો આ માય ઇલેવન સર્કલ છે અને તેના બ્રાન્ડ એમ્બેસેડર બે વ્યક્તિ બન્યા છે શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ ભારતની અગ્રણી ડિજિટલ સ્કિલ ગેમ્સ કંપની ગેમ્સ જે મિત્રો ચોવીસ કલાક અને સાત દિવસ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ચોવીસ બાય સેવન પ્રાઇવેટ લિમિટેડ તેના માય ઇલેવન સર્કલ ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ માટે ભારતીય ક્રિકેટરો એવા શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે આ બંને ટીવી ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગેમ્સ ચોવીસ બાય સેવનના મલ્ટીમીડિયા કેમ્પેનમાં સામેલ થશે અને બે હજાર છ માં ભાવિન પંડ્યા અને ત્રિવિક્રમન થમ્પી દ્વારા સ્થાપવામાં આવેલી ગેમ્સ ચોવીસ બાય સેવનમાં કૌશલ્ય રમતો એમાં રમી સર્કલ માય ઇલેવન સર્કલ કેરમ અને કેઝ્યુઅલ ગેમ્સ યુ ગેમ્સની શ્રેણી પણ તેઓ પૂરી પાડે છે અને માય ઇલેવન સર્કલ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સનું સત્તાવાર ટાઈટલ સ્પોન્સર પણ છે જાન્યુઆરી બે હજાર બાવીસમાં ગેમ્સ ચોવીસ બાય સેવન એ બોલીવુડ અભિનેતા રિતિક રોશનને ઓનલાઈન કૌશલ્ય ગેમિંગ પ્લેટફોર્મ માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા અને મિત્રો ખેલ જગતમાં આગળ વાત કરીએ તો એફ આઈ ચેસ ઓલિમ્પિયાડ બે હજાર બાવીસ ચેન્નઈમાં યોજવામાં આવશે શું એફ આઈ ડી ચેસ ઓલિમ્પિયાડ બે હજાર બાવીસ ક્યાં યોજવામાં આવશે ચેન્નઈમાં યોજવામાં આવશે એફ આઈ ચેસ ઓલિમ્પિયાડ બે હજાર બાવીસ માટે ભારતને યજમાન રાષ્ટ્ર તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને ઓલમ્પિયાડની ચુમ્માલીસમી આવૃત્તિ ચેન્નાઈમાં છવ્વીસ જુલાઈ બે થી બાવીસથી આઠ ઓગસ્ટ બે દરમિયાન યોજાવાની છે અને વર્ષ ઓગણીસોને માં તેની શરૂઆત થયા બાદ આ પહેલી વખત છે કે જ્યારે ભારત એફઆઈડી ચેસ ઓલમ્પિયાડની યજમાની કરવા જઈ રહ્યું છે આ કાર્યક્રમ રશિયામાં યોજાવાનો હતો પરંતુ યુક્રેન પર આક્રમણ બાદ એફઆઈડીઈ તેનો નિર્ણય બદલી લીધો છે અને ભારતના ચેન્નાઈ મુકામે યોજવાનો છે અને આ સ્થળ મધ્ય ચેન્નાઈથી સાઠ કિલોમીટર દક્ષિણમાં શેરેટન મહાબલીપુરમ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટર દ્વારા ફોર પોઈન્ટ હશે અને મિત્રો તે ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંનું એક મમલ્લાપુરમમાં સ્થિત છે મામલ્લાપુરમમાં સ્થિત છે અને સાતમી અને આઠમી સદીના હિન્દુ સ્મારકોનું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પણ છે ત્યાં મિત્રો આ ઓલિમ્પિયાડ આયોજિત થવાનો છે ચેસની મોટામાં મોટી ઇવેન્ટ કહી શકાય અને તમિલનાડુની વાત આવી તો તમિલનાડુના મુખ્યમંત્રી બોલે તો એમ કે સ્ટાલિન તમિલનાડુના રાજ્યપાલ કોણ છે આર એન રવિ અને તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ અને તમિલનાડુના રાજ્યપ્રતીકોની પણ વાત આજે કરી લઈએ તો મિત્રો તમિલનાડુનો રાજ્ય પક્ષી કયો છે નીલમ કબૂતર તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે નીલગીરી તહર ઈમેજમાં તમે જોઈ શકો છો ગધેડા અને ઘોડાનું મિશ્રણ કહી શકાય એવું મિત્રો આ એક પ્રાણી છે રાજ્ય પ્રાણી નામ છે નીલગીરી તહર અને મિત્રો તે પહાડી બકરો એક લખવામાં આવેલું છે એટલે કે મિત્રો તમે એની સોરી ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને ખબર પડી જશે કે આ નીલગીરી તહર છે એ કેવા પ્રકારનું પ્રાણી છે અને તમિલનાડુનું રાજ્ય ફૂલ છે દૂધિયો એટલે કે કરીહરી અને તમિલનાડુનું રાજ્ય વૃક્ષ છે તાળ આગળ વાત કરીએ

અને WWE ની સાથે તે રિંગ માં રેઝર રેમન તરીકે પ્રખ્યાત હતો કોણ રેઝર રેમન તરીકે તેઓ પ્રખ્યાત હતા અને તે ચાર વખત WWE ઇન્ટરકોન્ટિનેન્ટલ ચેમ્પિયન પણ બન્યા હતા 2014 માં સ્કોટ હોલ ને WWE હોલ ઓફ ફેમ માં વ્યક્તિગત કુસ્તીબાજ તરીકે અને ત્યાર બાદ 2020 માં WON ના ભાગ રૂપે સામેલ કરવામાં આવેલ હતા સ્કોટ હોલ WWC યુનિવર્સલ હેવીવેટ ચેમ્પિયનશિપ અને USWA યુનિફાઇડ વર્લ્ડ હેવી વેઇટ ચેમ્પિયનશિપ સાથે બે વખત વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂકેલા પરંતુ હૃદય રોગના કારણે તેમનું તાજેતરમાં નિધન થયું છે હવે કમેન્ટ બોક્સની વાત કરીએ તો મિત્રો ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા ભારત દેશમાં મિત્રો ઘણા બધા ક્રિકેટરો એવા છે કે એક પછી એક નવી પેઢી આવતી જાય છે પોતાના નામ રોશન કરતા જાય છે એવા જ તે રિષભ પંત મિત્રો એને જ્યારે આઈસીસી દ્વારા પ્લેયર ઓફ ધ મંથની એવોર્ડની ઘોષણા કરવામાં આવી તો સૌ પ્રથમ વખત રિષભ પંત આ એવોર્ડ જીતે છે અને ત્યાર પછી તાજેતરમાં જ તે એટલે કે ગઈકાલના સમાચારમાં મિત્રો શ્રેયસ અયરની વાત આવી હતી અને અહીં કેટલાક મિત્રોએ જે દિલ્હીને એટલે કે કોલકાતાથી દિલ્હીમાં રાજધાની ખસેડવામાં આવી એની પણ વાત લખી છે કે મ્યુઝિક ફેક્ટરી શિલેષ ગામિત શૈલેષ ગામિત અને કાલિયા ગૌરવ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આજે હવે મારે તમને જે પ્રશ્ન પૂછવાનો છે તો મેં તમને શરૂઆતમાં જ કહી દીધું છે કે આજનો મારો પ્રશ્ન કયો રહેશે એન એટીઓ નાટો વિશે મિત્રો તમારે લખવાનું છે નાટો વિશે આજે તમારે લખવાનું છે કારણ કે આગામી પરીક્ષામાં નાટો ખૂબ જ હાઈલાઇટમાં છે અને નાટો ઉપર મિત્રો તમે થ્રી સ્ટાર લગાવી શકો છો આ એવો એવરગ્રીન ટોપિક છે કે આગામી સમયમાં એકાદો પ્રશ્ન અહીંથી નીકળી શકે છે ઓકે કરંટ અફેરને લઈને અથવા તો જીકેને લઈને તો તમે નાટો વિશે કમેન્ટ બોક્સમાં લખો આવતીકાલે મળીશું ચર્ચા કરીશું આપના દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ